સૌ કોઈની નજર જે છે તે પ્રધાનમંત્રી મંડળની અંદર કોનો સમાવેશ થશે તેની ઉપર છે જો કે એનડીએની સરકાર જે છે તેની રચના જે છે તે થશે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે શપથ જે છે ત્રીજી રમના પ્રધાનમંત્રી તરીકેના તેઓ શપથ જે છે તે સમારોહ લે છે ત્યાર ત્યારબાદી ત્યારબાદ ટીમમાં કોણ એટલે કે મોદીની ટીમમાં કોણ હોઈ શકે છે તેની ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે ગુજરાતમાંથી કોને સ્થાન મળી શકે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે જે પૈકી વાત કરવામાં આવે તો વર્તમાન અત્યારે જે હાલ મંત્રીઓ જે છે તેમની પર ઝુકાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે જે અંતર્ગત વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે છે અમિત શાહ જે છે તેમને ફરી તક મળે મળી શકે છે કારણ કે તેની પાછળના કારણો જોઈએ તો અમિત શાહ શા માટે બની શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે તેઓ એજન્ડા સાથે સેટ હોય છે તેમાં સીએનો કાયદો જે છે આ તે ભારતીય જનતા પાર્ટીનો એક મુખ્ય એજન્ડા હતો અને આ કાયદો જે છે આ તે અમિત શાહના ગૃહમંત્રીના કાર્યકાળની અંદર આવ્યો એટલે એક એ સમીકરણ જોવાઈ રહ્યું છે એ જ રીતે બીજું સમીકરણ એ જોવા જોવાઈ રહ્યું છે કે ત્રણસો સિત્તેર ની જે કલમ જે છે તે નાબૂદ થઈ છે અને આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યકાળ દરમિયાન આ જે નાબૂદ થઈ છે એટલે કે આ સમીકરણ પણ જોવા જોવામાં આવી રહ્યું છે એટલે કે મહત્વની કામગીરીના આધારે તેમને ફરી તક મળી શકે છે તે પ્રકારની બાબતો સામે આવી છે એ જ રીતે વાત કરીએ એસ જયશંકરની તો એસ જયશંકર રાજ્યસભાના ગુજરાતમાંથી સાંસદ છે અને તેઓ વિદેશ વિદેશ પ્રધાન તરીકે અત્યારે હાલ છે પરંતુ તેમને પણ ફરી તક મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે એટલા માટે કે જે યુકેન અને રશિયાનું જે યુદ્ધ થયું હતું યુદ્ધની અંદર બાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયાની અંદર અભ્યાસ કરતા હતા મેડિકલ ક્ષેત્રની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર અભ્યાસ કરતા હતા અને તેમને સ્વદેશ લાવવા માટે થઈ અને એક મહત્વનું યોગદાન જે છે વિદેશ મંત્રી તરીકે આપ્યું હતું સાથે વિદેશ નીતિઓની કામગીરી પણ અસરકારક રહી હતી એટલે કે તેમનો સમાવેશ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે એ જ રીતે જેપી પી નડ્ડા જે છે તેમનો સમાવેશ થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે એટલા માટે જેપી પી નડ્ડા કે અત્યારે હાલ રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે ભારતીય જનતા પાર્ટીના અને તેઓ અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેઓ ગુજરાતમાંથી સાંસદ છે એટલે કે તેમને પણ તક મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે કે જો નવો ચહેરો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવે તો તેમને મંત્રીમંડળમાં સમાવેશ થાય તે પ્રકારની પણ બાબતો સામે આવી છે એ જ રીતે વાત કરીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની તો અત્યારે ત્યાં હાલ તે પોરબંદરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને તેમની ઉપર પણ ઝુકાવ જોવા મળી શકે છે મહત્વનું છે એટલા માટે કે તેઓ અગાઉ પણ રસાયણ મંત્રી તરીકેનો હવાલો જે છે તે સંભાળ્યો હતો તેમાં તેમણે નેનો ફર્ટિલાઇઝર જે છે તેની ઉપર ખાસું એવું કામ કર્યું હતું દેશભરના જે ખેડૂતો જે છે તે નેનો યુરિયા થકી તેઓ પોતાના ખેતીને વિશેષ લાભદાયક બનાવી શકે તે માટેની એક વિશેષ વ્યવસ્થાને યોજના જે છે અતિ આપી હતી એટલા માટે ઝુકાવ જોવા મળ્યો છે વાત કરીએ કોવિડનો કાળ આવ્યો હતો કોવિડના કાળ દરમિયાન મનસુખ માંડવ ઉપર એક મહત્વની જવાબદારી જે મોદી સરકાર દ્વારા મૂકવામાં આવી હતી અને તેમાં તેમને આરોગ્ય પ્રધાનનો હવાલો સોંપવામાં આવ્યો હતો તેમાં જ વેક્સિનેશનની જે શોધ જે છે તે તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી ત્યારબાદ જે દેશવાસીઓને જે વેક્સિનેશન માટેની જે કામગીરી જે છે તે પણ તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી એટલે કે તેમની તરફ પણ ઝુકાવ જે છે તે જોવા મળી શકે છે અને તેમને પણ પ્રાધાન્ય મળી શકે છે આ કારણો જવાબદાર છે એ જ રીતે વાત કરીએ પુરુષોત્તમ રૂપાલા અને પુરુષોત્તમ રૂપાલા જે છે તે રાજકોટથી સાંસદ જે છે તે બન્યા છે અને તેમની ઉપર પણ ફરી એકવાર આ જ રીતે તક મળી શકે તે પ્રકારના એંધાણ વર્તાય છે એટલા માટે કે તેઓ મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી તરીકેની ફરજ જે છે તે મોદીના કાર્યકાળ દરમિયાન નિભાવી ચૂક્યા છે દેશભરનો જે દરિયા કિનારો જે છે દરિયા કિનારાની અંદર દરિયાઈ સ્વચ્છ કેવી રીતે રહી શકે તદુપરાંત જે ચેરના વૃક્ષો કેવી રીતે વધારે વાવી શકાય તે પ્રકારનું એક ઇનિશિયેટિવ લીધું હતું અને તે માટે થઈ અનેક યોગ્ય કામગીરી જે છે તે પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી સાથે સાગર માલા પ્રોજેક્ટ જે છે તે અંતર્ગત આપ્યો હતો અનેક માછીમાર

કેવી રીતે આત્મનિર્ભર બની શકે તે પ્રકારના પણ પ્રયાસ જે છે આ તેમના નેતૃત્વની અંદર થયા હતા અને યોજનાઓ જે છે તે નવી લોન્ચ પોસ્ટ ક્ષેત્રમાં પણ થઈ હતી એટલે કે તેમની તરફ ફરી એકવાર ઝુકાવ મળી શકે છે એ જ રીતે વાત કરીએ અત્યારે હાલ નવસારીના સાંસદ તરીકે તો ત્રીજી ટર્મ તરીકે ચોથી ટર્મ તરીકે નવસારીના સાંસદ સી આર પાટીલે બન્યા છે સૌથી મહત્વના એટલે કે સૌથી વધારે લીડથી ગુજરાતમાંથી તેઓ સાંસદ બન્યા છે અગાઉ દેશમાં સૌથી વધારે લીડ જે છે તે સી આર પાટીલને મળી હતી અને તેમને પણ ફરી એકવાર આ તક મળી શકે છે